અમદાવાદથી સુરતના વેપારીઓની છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. વેપારીઓ સાથે છેતરપિંડી કરનારી ગેંગનો પર્દાફાશ સુરત પોલીસે કર્યો. ઇકોસેલ દ્વારા આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે. આરોપીઓ એક વિશેષ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી આચરતા હતા. આરોપીઓ સૌથી પહેલા કપડા વેપારીઓનો વિશ્વાસ કેળવી મોટી રકમનું કાપડ લઈ પેમેન્ટ નહીં ચૂકવી છેતરપિંડી આચરતા હતા. આજ રોજથી ઠીક એક વર્ષ પહેલા લાખો રૂપિયાના કાપડની ખરીદી કરીને ઠગાઈને અંજામ આપનારા આરોપીઓની છેવટે સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મુખ્ય આરોપી વિજય ઉર્ફે શ્યામ મખીજા અને લક્ષ્મણ ગોપાલદાસ ઉડવાણીની ધરપકડ કરી લેવામાં આવી. આ બંને આરોપીઓ વેપારીઓને વિશ્વાસમાં લઈ મોટી રકમનું કાપડ મંગાવી પેમેન્ટ નહીં આપી છેતરપિંડી આચરતા હતા. પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો, જેમાં સુરત ટેક્સટાઇલ માર્કેટ ખાતે પૂર્વ આયોજિત કાવતરું ઘડી અને સુરત ટેક્સટાઇલ માર્કેટના સાડીઓના વેપારીઓ સાથે અમુક માલનો ધંધાકીય વ્યવહાર કરી અને તે માલના પૈસા ન ચૂકવી 36 લાખ રૂપિયા જેટલી માગબર રકમની છેતરપિંડી કરેલ હોય એની એક ઓર્ગેનાઇઝડ ગેંગ જે સ્વરૂપે ચાલતી હોય છે તેને અમદાવાદ ખાતેથી પકડી તેનો પર્દાફાશ ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે કરેલ છે. આ ગુનાની જો મોડસ ઓપરેન્ડી જોવા જઈએ તો જે બે આરોપીઓની અટક થઈ છે, એક વિજય તલરેજા અને લક્ષ્મણ કોડવાણી, આ બંને એક પૂર્વ આયોજિત કાવતરું ઘડતા હતા. લક્ષ્મણ ગોપાલદાસ કોડવાણી જે આરોપીની જે અટક કરવામાં આવેલ છે તેની ભૂમિકા જોવા જઈએ તો એ અલગ અલગ જગ્યાઓથી સિમ કાર્ડ એકત્રિત કરવાનું કામ કરતા હતા અને એ સિમ કાર્ડ અમુક જે મોબાઈલ ચાલુ કરી પોતાની પાસે રાખતા હતા. સાથે સાથે વિજય જે એમને શ્યામ મખીજા નામનું નામ ધારણ કરેલ હતું તેઓને તે મોબાઈલ આપતા હતા અને તેઓ ગૂગલ ઉપર સર્ચ કરી અહીંયા સુરત ખાતે કોણ કોણ સાડીઓના વેપારીઓ છે તેઓનો કોન્ટેક્ટ કરતા હતા અને સામે જયારે એમને પૂછવામાં આવતું હતું કે કોઈ રેફરન્સ આપો ત્યારે આ લોકો પોતાના જ નંબરનો રેફરન્સ આપી એક પૂર્વ આયોજિત કાવતરું જ ઘડ્યું.